धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर त्रण संश्लेषित रेसाओ अने प्लास्टिक। चैप्टर नंबर त्रण भाग एक में रेसाओना प्रकार विषय सीखा था। भाग बेनी अंदर संश्लेषित रेसाना गुणधर्म अने प्लास्टिक विषय शीखशु आपणे। तो संश्लेषित रेसाना गुणधर्म, मानी लो कि वरसाद आवी रह्यो छे, तमे केवा प्रकारनी छत्री वापरशो? शा माटे? तो संश्लेषित रेसानी अन्य खासियतोने कारणे तेने पहेरवाना कपड़ा तरीके खूब ज लोकप्रिय बनावामां आव्या छे। तो पहेरवाना कपड़ा शा माटे? तो कि संश्लेषित रेसा छे ए कुदरती रेसा करता टकावमां मजबूत, ओछा खर्चमां ओछो खर्च, सरळताथी उपलब्ध होय छे, मतलब लांबा समय सुधी टके, झड़पथी सुकाई जाय, आ एना मुख्य गुणधर्मो छे। एटला माटे कुदरती रेसा करता कृत्रिम रेसाओ पहेरवाना कपड़ा तरीके खूब ज लोकप्रिय छे। प्रवृत्ति 3.2 अंदाजे अर्धा चौरस मीटरना एक सरखा कदना कापड़ना बे टुकड़ा लेवाना, जेमा एक कुदरती रेसामांथी बनेलू कापड़ होय अने बीजो संश्लेषित एटले मानव सर्जित रेसामांथी बनेलू कापड़ होय। आ कापड़ना टुकड़ा पसंद करवा माटे तमे तमारा वालीनी मदद लई शको। बन्ने कपड़ा ने समान प्रमाण में पानी भरेला एक एक अलग अलग पात्र में भींजवाना। 5 मिनिट बाद टुकड़ाओ ने पात्र माथी बहार काढ़ी सूर्य प्रकाश में सूकवी जो अने बन्ने पात्र में रहेला पानीना प्रमाण की सरखामणी करो। तो समझवानो आ प्रवृत्ति में ये छे के कुदरती रेसाना कापड़मां अने कृत्रिम रेसाना कापड़मां पाणी वधु शोषण केमां थाय, तो आपने ख्याल होवो जोईए कुदरती रेसाना कापड़मां पाणीनुं शोषण वधारे थाय। उदाहरण तरीके कुदरती रीते केटा बकराना ऊनमांथी मळेलुं होय कापड़, एमां पाणीनुं शोषण वधारे थाय, एटले जे पात्रमां पाणी हतुं एमां ओछुं पाणी हशे। ત્યારે કૃત્રિમ રેશમમાંથી બનાવેલો કાપડ એ પ્લાસ્ટિક જેવું હોય, એટલે પાણીનું શોષણ ઓછું કરે, અને જે પાત્રમાં કૃત્રિમ રેશમ ભીંજવું હતું એમાં પાણીનું પ્રમાણ કેવું હશે? વધારે। એ જ રીતે બીજું કહી શકાય કે સૂર્યપ્રકાશમાં સૂકવી દો તો કૃત્રિમ રેશમમાંથી બનેલું કાપડ પાણી ઝડપથી સુકાતું નથી, જ્યારે કૃત્રિમ રેશમમાં પાણીનું પ્રમાણ ઓછું હોય એટલે ઝડપથી સુકાઈ જાય છે। તો પ્રવૃત્તિની નીચે આપણે આપેલું છે કે શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડાએ કુદરતી રેસામાં બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું? તો કૃત્રિમ રેસાએ ઓછું અને કુદરતી રેસાએ વધારે પાણીનું શોષણ કર્યું હોય। તો શું તેણે કોરા થવાનું વધારે કોષો સમય લે? તો એનો જવાબ આવશે કુદરતી રેસા કોરા થવા એટલે કે સુકાવા માટે વધુ સમય લે, જ્યારે કૃત્રિમ રેસા છે એ સુકાવા માટે ઓછો સમય લે। કારણ છે કે પાણીનું શોષણ કેવું કર્યું હોય? ઓછું। આ પ્રવૃત્તિ સંશ્લેષિત રેસાના ગુણધર્મ વિશે કહેવામાં આવે છે। તમારા વાલી પાસેથી કુદરતી રેસાઓની સરખામણીએ માનવ સર્જિત રેસાના કાપડનું ટકાઉપણું, કિંમત અને જાળવણી વિશે જાણો। નવો પોઈન્ટ ચાલુ થાય છે પ્લાસ્ટિક। તમે રોજબરોજમાં ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓથી પરિચિત હશો, આવી વસ્તુઓ તથા તેના ઉપયોગની યાદી તૈયારી કરો।
प्लास्टिक स्वेई बे प्रकार होय छे जे आकृति में तमने देखाय छे। पहली आकृति ए रेखीय प्लास्टिक अने बीजू छे अरेखीय प्लास्टिक। संश्लेषित रेसानी जेम प्लास्टिक पण पॉलिमर ज छे। पॉलिमर एटले एक करता वधु भागो जोड़ाय। पॉली एटले घणा। आगळ आपणे रेसाओना प्रकारमां आवी गयुं हतुं शरूआतमां। पॉली एटले घणा અને મર એટલે ભાગ એકમ। એવા બે નામ આપેલા હતા। ઘણા નાના નાના એકમો ભાગો ભેગા થઈ અને એક મોટો એકમ બનાવે જેને આપણે રેસાઓ કહેતા હતા। એ જ રીતે પ્લાસ્ટિક પણ એવું જ છે। દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી। કેટલાકમાં રેખીય હોય જ્યારે બીજામાં તે અરેખીય હોય છે। ગોઠવણી સરખી ન હોય તો અરેખીય અને વ્યવસ્થિત ગોઠવણી હોય તો રેખીય। આકૃતિ 3.7ની અંદર કેટલાક ઉદાહરણ આપણે આપેલા છે। તો તે રીતે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે। કારણ કે પ્લાસ્ટિકને ગરમ કરવાથી તે ઓગળી જાય અને એના જુદા જુદા આકારમાં ઢાળી શકાય। હકીકત તો એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય। જેમ હમણાં કીધું એ પ્રમાણે કે તેને ગરમ કરવાથી નરમ થાય અથવા તો પીગળી જાય તો એ ગમે તે આકારમાં બનાવી શકાય। એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે। પ્લાસ્ટિકને રિસાયકલિંગ કરી શકાય। રિસાયકલિંગ એટલે એક વખત વસ્તુ બનાવી એ વસ્તુ ખરાબ થઈ ગઈ તો તેને નરમ કરી ગરમ કરી અને નરમ અથવા તો પીગાળીને બીજી વસ્તુ એમાંથી બનાવી શકાય। ફરીવાર વાપરી શકાય, રંગી શકાય, પીગાળી શકાય, પાતળા પડમાં ઢાળી પણ શકાય। રિસાયકલિંગ કરવું એટલે કે એક વખત ઉપયોગમાં આવેલી વસ્તુ ખરાબ થઈ જાય તો એને પીગાળી નવા આકારમાં ઢાળી અને એને પાછું રંગકામ પણ કરી શકાય, પીગાળી શકાય અને પાતળા પડમાં ઢાળી પણ શકાય અથવા તો વાયર પણ બનાવી શકાય। માટે તેના ઘણા ઉપયોગો છે। નીચે આકૃતિમાં ચાર પ્રકાર આપણે આપેલા છે। ખુરશી છે, ડોલ છે, ગ્લાસ છે, રમકડા છે। પ્લાસ્ટિકના અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગમાં લઈ શકાય। બોક્સની અંદર એક નામ આપ્યું છે પોલિથીન, જે MCQ ખાલી જગ્યાની અંદર પૂછાય કે પોલિથીન એટલે શું, તો આપણે એમાં કાઉન્સમાં લખેલું છે પોલી પ્લસ ઇથિન નામના બે પદાર્થના મિશ્રણને પોલિથીન કહે છે। ખાસ યાદ રાખજો પોલિથીન શેમાંથી બને, પોલી પ્લસ ઇથિન નામના બે પદાર્થમાંથી પોલિથીન બનાવવામાં આવે છે। એક પ્લાસ્ટિકનું ઉદાહરણ છે। તે સામાન્ય વપરાશના ઉપયોગમાં આવતી પોલિથીનની બેગ બનાવવામાં વપરાય છે। જે પોલિથીનની બેગ આપણે કરિયાણાની દુકાનની અંદર કઈ વસ્તુ લેવા જઈએ અને આપણે જે બેગ આપે છે થેલી, એ પોલિથીનની હોય છે। પોલિથીનનો ઉપયોગ ભારત સરકારે એના પર પ્રતિબંધ મૂકેલો છે। હવે નીચે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિક નહીં દરેક વસ્તુ સરળતાથી વળી જાય છે? હા, સરળતાથી વળી તો જાય, તો કોઈ વસ્તુ વળી અને ભેગી થઈ જાય, સ્થિતિસ્થાપક હોય। જ્યારે કોઈ વસ્તુ પ્લાસ્ટિકની કડક હોય તો એ વાળવાથી શું થાય છે? ભાંગી જાય છે। ઉદાહરણ તરીકે પ્લાસ્ટિકની સ્કેલ હોય કંપાસ બોક્સની અંદર, તમને એને તમે વાળવા જાઓ તો એના શું થઈ જાય? બે કટકા થઈ જાય। નીચે લખેલું તમે નોંધો છો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુને સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં શું થાય છે? તૂટી જાય। ઉદાહરણ તરીકે સ્કેલ, જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત એટલે કે એનો આકાર બદલાય છે। ગરમ થવાને લીધે પ્લાસ્ટિકનો આકાર બદલી જાય અને ઘણી વખત આપણે જોયું છે કે
જે થમ્સઅપની બોટલ પેપ્સીની બોટલ હોય છે તેને સળગતી વસ્તુમાં નાખીએ તો એનો આકાર તરત બદલાવા મળે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી એનો વિકૃત થઈ જાય, વિકૃત થવું એટલે આકાર બદલે, સરળતાથી આકાર બદલે અને તૂટી જાય તો તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. આ છે થર્મોપ્લાસ્ટિકની વ્યાખ્યા, કે જે પ્લાસ્ટિક ગરમ કરતાં સરળતાથી આકાર બદલી જાય એટલે વિકૃત થઈ જાય કે તૂટી જાય તો તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. થર્મોપ્લાસ્ટિકના નીચે બે ઉદાહરણ આપેલા છે, પી પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. અને તેનો ઉપયોગ, થર્મોપ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાં થાય, કઈ વસ્તુ બનાવવા માટે, તો કે રમકડા, કાસકા અને જુદા જુદા પ્રકારના ઘર વપરાશના પાત્રો બનાવવામાં થાય છે. બીજું જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરી નરમ કરી શકાતા નથી. એક વખત તેને ગરમ કરીને કોઈ આકાર આપી દીધો પછી તેને ગરમ કરો તો એ નરમ થાય નહીં, તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. ત્યારે ઉપર થર્મોપ્લાસ્ટિક નામ હતું અને અહીંયા છે થર્મોસેટિંગ નામ. થર્મોપ્લાસ્ટિક છે એને ફરી ગરમ કરો તો બીજા આકારમાં ઢાળી શકાય, બીજી વસ્તુ બનાવી શકાય. જ્યારે થર્મોસેટિંગને એક વખત જે આકાર આપી દીધો પછી બીજી વખત ગરમ કરવાથી તે નરમ થતું નથી. થર્મોપ્લાસ્ટિકના બે ઉદાહરણ છે, સ્વાધ્યાયપોથીમાં MCQમાં ખાલી જગ્યામાં પણ આપણે આપેલું છે કે બેકેલાઇટ એટલે મેલામાઇન એ કયા પ્રકારના પ્લાસ્ટિકના ઉદાહરણ છે. તો બેકેલાઇટ અને મેલામાઇન એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના બે ઉદાહરણ છે. બેકેલાઇટ છે એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. ઉષ્મા એટલે ગરમી, તેને ગરમ કરો તો એ ગરમ ન થાય અને નરમ પણ પડે નહીં. અને વિદ્યુતનું અવાહક એટલે તેમાંથી વીજળી પસાર થઈ શકતી નથી, એટલા માટે બેકેલાઇટનો ઉપયોગ વિદ્યુતની સ્વીચો બનાવવા, વિવિધ પ્રકારના વાસણોના હાથા બનાવવા માટે, જેમ કે કુકર છે, કઢાઈ છે વગેરેના હાથા બનાવવામાં વપરાય છે. મેલામાઇન એ બહોળો ઉપયોગમાં આવતો એક પદાર્થ છે. બહોળો એટલે ખૂબ જ ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે, મતલબ કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો એ પદાર્થ છે મેલામાઇન પ્લાસ્ટિક છે એ ઓગળતું નથી. મેલામાઇન પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. બીજા પ્લાસ્ટિકની સરખામણીમાં મેલામાઇન પદાર્થ છે એ ગરમીને વધુ સહન કરી શકે, એટલા માટે તે મેલામાઇન પ્લાસ્ટિક માટે પોઈતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો, અગ્નિ અવરોધક કપડાં બનાવવા ઉપયોગી આવે છે. ફાયર સેફ્ટીના જે માણસો હોય અને કપડાં હોય એ મેલામાઇનમાંથી બનાવેલા હોય, કારણ કે આગ લાગી હોય તો એને તેની નજીક જવું પડે તો સાદા કપડાં છે એ ઓગળી જાય કે પીગળી જાય તો શરીર ઉપર ચોંટી જાય. જ્યારે મેલામાઇનમાંથી બનાવેલા કાપડને છે અગ્નિ અવરોધક હોય છે, એને ગરમીનું અસર ઓછી થાય, એટલા માટે મેલામાઇનના કપડાં અગ્નિ અવરોધક બનાવવામાં આવે છે. આકૃતિ 3.8માં થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગો વિશે દર્શાવેલું છે. ચાલો ત્યારબાદ અમને આપેલો છે નવો પોઈન્ટ, પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. મતલબ કોઈ પણ ઘર વપરાશની વસ્તુ હોય તો પહેલાં આપણે પ્લાસ્ટિકની વસ્તુ પહેલાં પસંદ કરીએ છીએ, જેમ કે લોખંડની વસ્તુ, એલ્યુમિનિયમની વસ્તુમાં કાટ લાગે તો એ બગડવાની શક્યતા વધારે રહે છે. પણ જ્યારે પ્લાસ્ટિક છે એ લાંબા સમય સુધી ટકે, તેને કાટ ન લાગે, ભેજ ન લાગે, એટલા માટે પ્લાસ્ટિક વધારે પસંદ કરવામાં આવે છે. આપણા નવા પોઈન્ટનું નામ છે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. આજે જો આપણે ખાદ્ય પદાર્થ, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ છે. સંગ્રહ કરવો એટલે ભરવા માટે.
આ બાબત માટે તેનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત માટે કારણભૂત છે. તો કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે શા માટે કરી, કે લોખંડની વસ્તુ, સ્ટીલની વસ્તુ, એલ્યુમિનિયમની વસ્તુનો ઉપયોગ શા માટે ન કરી? તો કે વજનમાં પ્લાસ્ટિક છે એ બધી વસ્તુ કરતાં વજનમાં હળવું હોય, સસ્તી કિંમત હોય, સારી રીતે એવી મજબૂતાઈ હોય અને સરળતાથી વાપરી શકાય તેવું હોય. ધાતુઓ કરતાં પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાને કારણે, ધાતુઓની અંદર પછી લોખંડનું પતરું આવે, એલ્યુમિનિયમ આવે, સ્ટીલ આવે, એ ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. આ એનો ઉપયોગ આપેલો છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુવાસની વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ બધા પ્લાસ્ટિકના ઉપયોગ છે. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન પણ છે, પ્લાસ્ટિકના ઉપયોગો જણાવો. મોટરકાર, હવાઈ જહાજ, અવકાશયાન, ફર્નિચર, સ્લીપર, સુવાસની વસ્તુઓ, રમકડા, ઘર વપરાશના વાસણો પ્લાસ્ટિકના વગેરેમાં એનો ઉપયોગ થઈ શકે. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે જોઈએ. તો પ્લાસ્ટિકનો પહેલો ગુણધર્મ છે, બિન પ્રતિક્રિયાશીલ છે. તો સાદું અને સિમ્પલ ઉદાહરણ, બિન પ્રતિક્રિયાશીલ એટલે શું? કે લોખંડ અને પ્લાસ્ટિક લઈએ, લોખંડને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો ભેજના કારણે તેના પર કાટ લાગે છે, તો એને ક્રિયાશીલ વસ્તુ કહેવાય. જ્યારે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ હોય એને હવામાં ખુલ્લી રાખવાથી એના પર કાટ લાગતો નથી, ભેજ લાગતો નથી અને બગડતું પણ નથી, એટલા માટે એને કહેવામાં આવે બિન પ્રતિક્રિયાશીલ. તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થને જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લું રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે, તેઓ સરળતાથી ખવાઈ જાય, કાટ લાગે એટલે બગડી જાય. પણ પ્લાસ્ટિકને હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. હવામાં રાખો કે પાણીમાં રાખો તેને કોઈ પ્રકારની અસર થાય નહીં, સરળતાથી ખવાઈ જતું નથી અને સરળતાથી બગડી જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો અને રસાયણનો સંગ્રહ કરવામાં વપરાય છે. ત્યાર પછી બીજો ગુણધર્મ આપણે આપેલો છે, પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ હોય છે. તમારા વાલી તથા દાદા દાદી સાથે વાત કરી જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા, અને તમે આજે જે ડોલ કે ટબલર વાપરો છો કયા પદાર્થનું બનેલું છે. તમારા દાદા દાદી કે વાલી જવાબ આપશે કે પહેલાના સમયમાં લોખંડની ડોલ હોય અથવા તો એલ્યુમિનિયમની કે સ્ટીલની ડોલનો ઉપયોગ કરતા, આજે આપણે પ્લાસ્ટિકની ડોલનો ઉપયોગ કરીએ છીએ. એનું કારણ શું છે? તો નીચે આપણે એવું છે કે પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ, કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. જ્યારે ધાતુની વસ્તુ હોય એ હળવી ન હોય, લાંબો સમય સુધી ટકે નહીં, પાણી સાથે સંપર્કમાં રહે તો ખવાઈ જાય, કાટ લાગે, ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં કેવું હોય છે? સસ્તું. ધાતુની વસ્તુ છે, લોખંડ મોંઘું હોય પ્લાસ્ટિક કરતાં. તેનો પ્લાસ્ટિકનો ઉપયોગ ઉદ્યોગમાં, ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળા પ્રમાણમાં થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોનો ઉપયોગ યાદી કરો. નેક્સ્ટ પેજમાં પ્લાસ્ટિકનો છેલ્લો ગુણધર્મ, પ્લાસ્ટિક અવાહક છે. તો બે રીતે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય માટે તે
इलेक्ट्रिक वायर ऊपर प्लास्टिक नो पड होय, स्क्रू ड्राइवर ऊपर पण प्लास्टिक ना हैंडल होय। ऊपर दर्शाया मुजब तळवानी कढ़ाई ना हैंडल पण प्लास्टिक ना बनेला होय। प्लास्टिक अवाहक बे रीते उष्मा ने विद्युत नु वाहक। उष्मा एटले गरम करवाथी ते नरम थतुं नथी अने पिघळी पण जतुं नथी। अने विद्युत ना अवाहक एनो मतलब के तेमांथी विद्युत प्रवाह पसार थाय नहीं। प्लास्टिक नी वस्तु माटे इलेक्ट्रिक वायर बनावा माटे स्क्रू ड्राइवर एटले जे आपणे पेचू कहीए छीए ते एमां पण उपयोग थाय छे। तो आ हता प्लास्टिक ना गुणधर्मो।